હેલો ફ્રેન્ડ્સ કેમ છો આજે આપણે ચેપ્ટર નંબરની અંદર પાંચમાં સૌથી અગત્યના ત્રણ પ્રશ્નો આમ તો પૂછી શકાય પણ બે લિમિટમાં છે આદર્શ વાયુ સમીકરણ તો મિત્રો પહેલો તો ક્વેશ્ચન થાય સર આદર્શ વાયુ સમીકરણ કોઈ વાયુ ઓલરેડી આદર્શ હોતો જ નથી છતાં પણ અહીંયા આપણે આદર્શ વાયુ સમીકરણ જોઈએ છે તો આપણે અત્યાર સુધી ઘણા બધા નિયમો ભણ્યા કયા કયા તો એક બોઇલનો નિયમ ભણ્યા એક ચાર્લ્સનો નિયમ ભણ્યા એક ગેલ્યુસેકનો નિયમ ભણ્યા એક એવોગેડ્રોનો નિયમ ભણ્યા એમાંથી ત્રણ નિયમો એટલે કે બોઇલ ચાર્લ્સ અને એવોગેડ્રો ત્રણ નિયમ એક બોઇલ ચાર્લ્સ અને એવોગેડ્રોના સંયુક્ત સમીકરણને ઓકે સંયુક્ત સમીકરણને કયા નામે ઓળખાય છે આદર્શ વાયુ સમીકરણ કહે છે કયા ત્રણ નિયમ મિત્રો બોઈલ ચાર્લ્સ અને એવોગેડ્રો તો બોઇલ ચાર્લ્સ અને એવોગેડ્રોના સંયુક્ત સમીકરણને કયું સમીકરણ કહેવામાં આવે છે આદર્શ વાયુ સમીકરણ હવે બોઇલનો નિયમ શું તો બોઇલને ચા પીવી પી અને વી આવ્યા પણ ઊંધી પીવી એટલે પી ચલે છે વન અપોન વી પણ એને ઊંધું લખું પી ચલે છે વન અપોન વીને ઊંધું લખું તો વી ચલે છે વન અપોન પી પણ ત્યાં એન અચળ હતો અને બીજું શું અચળ હતું પી અને વી આ એટલે ન હતો તો અચળ તાપમાન ટી અને એન તો વી ચલે છે વન અપોન પી આને કહેવાય છે બોઇલનો નિયમ એટલે આ નિયમ તમારો થયો બોઇલનો નિયમ પહેલો નિયમ બોઇલનો નિયમ બીજો નિયમ ચાલશે વીટી પેરી એટલે વી ચલે છે ટી તો વી અને ટી આવ્યા તો પી નથી આવ્યો તો અચળ દબાણે અને એન અચળ એટલે બે વસ્તુ અચળ દબાણ અચળ અને અચળ એન છે તો બે વસ્તુ અચળ પી અને એન ત્યારે વી ચલે છે ટી એને કહેવાય છે ચાર્લ્સનો નિયમ ત્રીજો એવોગેડ્રોનો નિયમ તો તાપમાન અને દબાણ અચળ છે અને કદ લેવાનું છે તો અચળ તાપમાને અને દબાણે વી ચલે છે એન એટલે ત્રીજું સૂત્ર અચળ તાપમાન અને દબાણે વી ચલે છે એન તો ત્રણ સૂત્રો બોઇલ વી ચલે છે વન અપોન પી ચાર્લ્સ વી ચલે છે ટી અને એવોગેડ્રો વી ચલે છે એન મેં બધા જ નિયમોમાં સૂત્રનો કરતાં વીને જ બનાવ્યો છે તો વી 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 પ્રમાણમાં છે વી ચલે છે એન ટી અપોન પી તો અહીંયા લખાય વી ચલે છે એન ટી અપોન પી ચલન દૂર કરીએ તો અચડાંક આવે તો અહીંયા અચડાંક કે નથી લેતા આર લઈએ છે તો વી બરાબર અછડા આટલે સુધી ખબર પડી કે વી ચલે છે એન્ટી અપોન પી તો વી બરાબર આર એન્ટી અપોન પી થશે હવે હું અહીંયા આને સૂત્રમાં પીને આ બાજુ લઈ દઉં ગોઠવણી કરતો પી અને વી આ બાજુ તો પીવી બરાબર એન આર ટી તો જુઓ પીવી બરાબર એન ટી તો બસ આ જ સમીકરણને આદર્શ વાયુ સમીકરણ કહે છે તો પીવી બરાબર એનઆરટીને આપણે આદર્શ વાયુ સમીકરણ કહીએ છે આમાંથી વીને સૂત્રનો કરતાં બનાવીએ આપણે વીને તો શું આવે વી આરને સૂત્રનો કરતાં બનાવીએ તો પીવી અપોન એનટી

કયા કયો અચડાંક કહેવાય તો સાર્વત્રિક વાયુ અચડાંક આરને સાર્વત્રિક વાયુ અચડાક કહે છે તો આદર્શ વાયુ સમીકરણ આટલું છે હવે આરના મૂલ્યો નક્કી કરવા જઈ રહ્યા છે એસટી પરિસ્થિતિ સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર અને પ્રેશર પ્રેશરની પરિસ્થિતિમાં તમે શું જોશો તો દબાણ કેટલું લઈશું એક બાર તાપમાન કેટલું લઈશું બસો તોંતેર પોઈન્ટ પંદર અને એક મૂલ આદર્શું શોધું છું સૂત્રનો કરતા બનાવીએ તો આર બરાબર પીવી હતા પી એટલે દબાણ છે દબાણ કેટલું રાખવાનું તો એક બાર અથવા દસ ની પાંચ પાસ્કલ પી પાસ્કલમાં શોધવો છે એટલે દસ ની પાંચ પાસ્કલ પછી શું છે વી કદ કેટલું બાવીસ પોઈન્ટ એકોતેર ગુણ્યા દસની માઇનસ ત્રણ લીટરમાં હતું મીટર ક્યુબમાં ફેરવ્યું તો બાવીસ પોઈન્ટ એકોતેર ગુણ્યા ત્રણ મીટર ક્યુબ પછી એન એન એટલે એક મોલ માટે શોધવાનું છેદ એક મોલ લખીશું અને ટી ટી એટલે બસો તોંતેર પોઈન્ટ પંદર તમે કેલ્ક્યુલેટરથી આપશો તો આઠ પોઈન્ટ ત્રણસો ચૌદ આવશે પાસકલ મી જો આ પાસ્કલ મીટર ક્યુબ કેલ્વિન ઇનવર્સ મોલ ઇનવર્સ આવે પણ જો આને બારમાં ફેરવીએ બાર લીટર કેલ્વિન ઇનવર્સ મોલ ઇનવર્સ લઈએ તો આઠ પોઈન્ટ ત્રણસો ચૌદ દસની માઇનસ બે રિપીટ કરું છું આઠ પોઈન્ટ ત્રણસો ચૌદ ગુણ્યા દસની માઇનસ બે બાર કેલ્વિન ઇનવર્સ મોલ મૂલ્યો જોયા એક પાસ્કલ આનું સૂત્ર પાસ્કલ મીટર ક્યુબ કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સ આઠ પોઈન્ટ ત્રણસો ચૌદ આવે એ જ રીતે આઠ પોઈન્ટ ત્રણસો ચૌદ ગુણ્યા માઇનસ બે તો લીટર બાર લીટર બાર કેલ્વિન ઇનવર્સ મોલ ઇનવર્સ અને આઠ પોઈન્ટ ઇનવર્સ મોલ ઇનવર્સ મિત્રો એક પોઈન્ટ નવસો સત્યાવીસ કેલેરીમાં લેવું હોય તો એક પોઈન્ટ નવસો સત્યાવીસ ચોપડીમાં આપ્યું નથી ઇઝ નિયર ટુ બાય ટુ હવે આદર્શ વાયુમાં ચારે ચલ કયા ચારે ચલ વચ્ચેનો સંબંધ છે પી વી એન અને ટી ચારેય ચલ વચ્ચેનો સંબંધ છે અને તે વાયુની અવસ્થામાં દર્શાવે છે આ વાયુની અવસ્થા માટેનું જ છે આથી એને અવસ્થા સમીકરણ તરીકે પણ ઓળખાય છે મિત્રો નિયમ બહુ જ ઇઝી થઈ ગયો ત્રણની ત્રણ વૈજ્ઞાનિકો કયા ત્રણ વૈજ્ઞાનિકો બોઇલ ચાલ સેવોગેટ્રો બોઇલ એ વી ચલે છે વન ઓપી વન અપોન પી ચાલશે વી ચલે છે ટી અને પહેલાં એ વી ચલે છે એન ત્રણે ભેગા કરો તો વી ચલે છે એન્ટી અપોન પી પી આ બાજુ લઈ દો તો પીવી બરાબર એ પીવી ચલે છે એન્ટી એટલે આર આવે એટલે પીવી બરાબર એનઆરટી તો આર બરાબર એન્ટી પીવી લખી શકાય હવે એની બધાની કિંમત મૂકીએ બસો તોંતેર પોઈન્ટ પંદર કેલ્વિન તાપમાન એક બાર અથવા દસની પાંચ પાસ કર લઈએ એક મોલ વાયુ માટે લઈએ છે અને બસો તોંતેર પોઈન્ટ પંદર કેલ્વીન આ બધાની કિંમત આરમાં મૂકીએ તો ત્રણ મૂલ્યો મળશે ચોપડીમાં ત્રણ મૂલ્યો છે બીજા ઘણા બધા મૂલ્યો ટોટલ પાંચ મૂલ્યો આવે છે ધ્યાન રાખજો આપણે ત્રણ મૂલ્યો યાદ રાખીશું હવે આ સમીકરણ વાયુઓ માટે લાગુ પડે છે આથી તેને અવસ્થા વાયુ સમીકરણ અવસ્થા સમીકરણ તરીકે ઓળખાઈએ છીએ હવે એક બીજું જ

પી ટુ વી ટુ અને ટી ટુમાં ફેરવાય છે તો હું આ સમીકરણને આરના સમીકરણ એન અને આર અહીંયા રાખું છું જોજો અહીંયા એન ઉપર લઈ લઉં છું બધે અચળ વસ્તુ છે ને અચળ જથ્થા માટે એટલે એન અને આર લખું તો પી વી અપોન ટી થાય તો એન આર બરાબર પી વન પી વન વી વન અપોન ટી વન ઓકે એ જ રીતે એનઆર બરાબર પી ટુ વી ટુ અપોન ટી ટુ આ એનઆરની કિંમત ટી ટુ તો આ પીવન વી વન અપોન ટી વન બરાબર પી ટુ વી ટુ અપોન ટી ટુ ને કયું સમીકરણ કહે છે સંયુક્ત વાયુ સમીકરણ કહીએ છે અહીંયા ખાલી તમારે યાદ રાખવાનું છે પીવી બરાબર જે એનઆરટી હતો એમાં બહુ જ બે માર્કસનું સંયુક્ત વાયુ સમીકરણ પૂછાય તો આપણે લખી શકીએ તો અહીંયા ત્રણ પ્રશ્નો જેવા થાય કે આદર્શ વાયુ સમીકરણ તારવો આરના મૂલ્યો વિશે સમજાવો અને સંયુક્ત વાયુ સમીકરણ સમજાવો હવે મિત્રો હજુ આ જ થિયરીઓમાં આપણે ચેપ્ટર નંબર પાંચમાં અજુ ડાલ્ટનનો નિયમ પણ ભણવાનો છે તો થેન્ક યુ વેરી મચ ઓકે બાય